આજે આપણે જઈશું વિશાખાબેન દવેના ઘરે, જેમની પાસે ઇન્સ્ટન્ટ પંજાબી સબ્જીના પ્રીમિક્સ, નાસ્તા માટેના પ્રીમિક્સ, વિવિધ પ્રકારના વસાણા જેમ કે ગુંદરની સુખડી, અડદિયા પાક, ચવનપ્રાશ અને ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ જેમ કે મગજ, મોહનથાળ અને ઘૂઘરા એવી ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે। આ બધી જ પ્રોડક્ટ અમદાવાદમાં અથવા તો ઓલ ઓવર ધ વર્લ્ડ જ્યાં પણ તમારે જોઈતી હોય ત્યાં તમને હોમ ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે। આજે આપણે મળીશું વિશાખાબેન દવે અને મેઘનાબેન રાવલને। વિશાખાબેન, તમે કઈ કઈ પ્રોડક્ટ ઘરે બનાવો છો આ રીતે? સૌથી પહેલાં હું હોમ બેકર છું, તો મેં સ્ટાર્ટિંગ કર્યું હતું કેક્સ અને ચીઝ કેકથી, પણ અત્યારે મારી ઘણી બધી કેટેગરી છે જેમાં મારી મેઇન યુએસપી છે ટ્રેડિશનલ સ્વીટ્સ, પોસ્ટ ડિલિવરી અને ફ્રી ડિલિવરી સુપર। વળી ઘણા લોકો એવા ઘણા બધા હોય છે NRIs કે જે લોકો રહેતા હોય ઇન્ડિયાની બહાર, પણ એમને એવું થતું હોય કે અમે ઇન્ડિયામાંથી જ કોઈક વસ્તુ ઇન્ડિયામાં એમને કોઈને જગ્યાએ સરપ્રાઇઝમાં આપવી હોય તો એવા હેમ્પર પણ હું બનાવીને અહીંયાથી ડિલિવરી અમદાવાદમાં પણ કરું છું અને અમદાવાદની બહાર પણ અહીંયાથી થઈ કરું છું। એમાં હું જે ટ્રેડિશનલ સ્વીટ્સ બનાવું છું એમાં દરેક ફેસ્ટિવલ વાઇઝ પણ બનાવું છું, જેમ કે હમણાં હોળી, હવે દિવાળી આવશે તો દિવાળીની મારી પાસે 5 ફ્લેવરના ઘૂઘરા છે, સુવાળી છે અને આપણું ટ્રેડિશનલ મગજ મોહનથાળ આ તો બધું છે જ, પણ કોઈપણ વસ્તુ મારે ત્યાં ક્યારેય રેડીમાં અવેલેબલ નહીં હોય। જ્યારે પણ કોઈને પણ જોઈતું હશે તો મને એક દિવસ આગળથી ઓર્ડર આપવો પડશે, એટલે મારી વસ્તુમાં બધી જ વસ્તુ ફ્રેશ મળશે। બીજી એક વસ્તુ છે, મારી કોઈ પ્રિઝર્વેટિવ, કોઈ પણ પ્રીમિક્સમાં પ્રિઝર્વેટિવ કે કલર્સ યુઝ નથી કરતી અને દરેક વસ્તુની અંદર મારા જે મસાલા છે બધા મારા જાતે બનાવું છું, એટલે એ બધી વસ્તુ ફ્રેશ મળશે। એ સાથે જ્યારે પછી બીજા જે પણ ફેસ્ટિવલ આવશે, ધારો કે હોળી આવે તો એમાં ગુજિયા છે, પછી એમાં સેવૈયા બિરંજ છે, થેપા લાડુ છે, આ બધી વસ્તુ જે ટ્રેડિશનલ છે જે માર્કેટમાં નથી મળતી। હવે ઘણા છોકરાઓ બહારથી અમદાવાદમાં ભણવા આવે, કંઈથી બહાર અમદાવાદની બહાર ભણવા જતા હોય તો મમ્મીઓને એવું થાય કે અમને કેવી રીતે મોકલવું, તો અમદાવાદમાં હોય તો તેઓ મને ઓર્ડર કરી શકે છે તો અહીંયાથી પણ એમને કુરિયર થઈ જાય, અને ઘણા છોકરાઓ બહાર ફોરેનમાં એમાં ભણવા જતા હોય તો મારી પાસે એવી પણ મીઠાઈઓ ને એવું બધું છે કે જે લગભગ મહિના સુધી સારું રહે એટલે અહીંયાથી પણ પાર્સલ થઈ શકે છે। અને આ કોઈ પણ વસ્તુની અંદર પણ એસેન્સ, ઇમલ્શન કે આર્ટિફિશિયલ ફ્લેવર એવું કોઈ જ વસ્તુ હું એમાં એડ કરતી નથી, એટલે અત્યારે જે કન્સેપ્ટ છે કે બહારનું ના ખાવું, કેમ કે પ્રિઝર્વેટિવ હોય એટલે જે આપણું અત્યારે હેલ્ધી કન્સેપ્ટ છે, ઓર્ગેનિક કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ પર મારું હું મેઇન કામ કરી રહી છું। આ બધી વસ્તુમાં આ જે બધી વસ્તુ બનાવ્યા છે મારી આખી ફેમિલી ટીમ છે, એમાં એક છે મારા ભાભી છે, મારા મમ્મી છે અને મારા મધર ઇન લો છે, અમે બધા સાથે મળીને આ બધી વસ્તુઓ કરી રહ્યા છીએ। એટલે અમુકમાં મારા ભાભીની સ્પેશિયાલિટી છે એટલે એ બધી વસ્તુઓ બનાવતા હોય છે, અને અમુકમાં મારા મમ્મી ઘૂઘરાને બધું બનાવતા હોય છે, મારા સાસુ મોહનથાળને બધું બનાવે છે, અને આ બધી વસ્તુઓ તો ટીમવર્કથી, ફેમિલી ટીમવર્કથી આ બધી વસ્તુ કરી રહ્યા છીએ। ભાભીની જે સ્પેશિયાલિટી છે એમાં છે એમનું હેલ્ધી રોસ્ટેડ ચેવડા, કે જે ઘણાને વેઇટ લોસ હોય, ફોરેન એમને બિઝનેસ ટૂર પર જવાનું હોય તો રાગી પોહા ચેવડો, રોલડોટ ચેવડો, મખના ચેવડા, કોર્નફ્લેક્સ મુસલી ચેવડા, મિક્સ પોહા ચેવડા, આ બધું હેલ્ધી બધા જે છે ચેવડાસ, એ બધું ક્યાંય માર્કેટમાં મળવાનું નથી, તો આ બધી વસ્તુઓ મેં, અને દરેક વસ્તુમાં હું સિંધવ સોલ્ટ જ યુઝ કરું છું કે જે બોડી માટે હેલ્ધી છે અને સારું છે, તો આ બધી વસ્તુઓથી જ આ બધું બનાવવામાં આવે છે। પ્રીમિક્સના બધા જ પાવડર પણ હું ઘરે બનાવું છું અને બધી જ મારી ટ્રેડિશનલ સ્વીટ્સ છે, બધી જ ઓર્ગેનિક જેગરી અને દેશી ઘીમાં બધું બનાવવામાં આવે છે। આ મારે કસાટા કેક છે, આ મારી એનો મારે જે ઓર્ડર હતો તે છે, આમાં એક પણ કલર યુઝ નથી કરેલો, એસેન્સ કે ઇમલ્શન પણ યુઝ નથી કરેલું, અને સાથે સાથે હું આઈસક્રીમ અને કુલ્ફીના પણ ઓર્ડર લઉં છું, એમાં વેનિલા આઈસક્રીમ છે, આ ચોકલેટ આઈસક્રીમ છે, આમાં આ પણ CMC અને GMS ફ્રી આઈસક્રીમ છે। આઈસક્રીમમાં ઘણી બધી ટ્રેડિશનલ, રેગ્યુલર અને ઇન્ટરનેશનલ ફ્લેવર છે, અને સાથે સાથે કેકમાં પણ રેગ્યુલર, ટ્રેડિશનલ અને એમાં પણ ઘણી બધી ફ્લેવર સાથે વેનિલા બેઝ અને ચોકલેટ બેઝ બંનેમાં ઘણી બધી કેક્સ બનાવું છું, અને ચીઝ કેક પણ બનાવું છું જેમાં હોમમેડ ચીઝ હોય છે
અને એમાં પણ જિલેટીન અને અગર અગર વાપરતી નથી. એમાં પણ બધા મારા હોમમેડ મસાલા છે, ચાટ મસાલો, સંભાર મસાલો, બિરયાની છે, પાઉંભાજી છે, ઠંડાઈ મસાલો છે કે જેમાં ઠંડાઈ બનાવેલી છે રેડી. તમારે દૂધની અંદર જસ્ટ 2 ચમચી ઠંડાઈ મસાલો જ નાખવાનો છે. શિયાળાના વસાણાના પણ ઓર્ડર લઉં છું, જેમાં આ બનાવેલું છે આંબળાનું ચવનપ્રાશ છે, મેથી પાક, આદુ પાક, અડદિયો છે અને આ બધી જ વસ્તુઓ ઓર્ગેનિક ગોળમાં, અને આ ચવનપ્રાશ છે ખડી સાકરમાં બનેલું છે. આ બધા ફિલિંગ્સ છે કે જે ચોકલેટની અંદર ફ્લેવરવાળી ચોકલેટ હોય છે એમાં પાન ફિલિંગ્સ ને એ બધા ફિલિંગ્સ પણ બનાવો છે. એમાં આ કેરેમલ છે અને આ કોફી ફિલિંગ છે. અને આ બધી વસ્તુમાં આ પ્રીમિક્સિસ છે બધી પંજાબી ગ્રેવીઝના, એ એક પાઉચ પેકમાં છે અને એક હવે આ ડબ્બા પેકમાં પણ લોન્ચ કરી રહી છું, જાર પેકમાં પણ. અને આ બધા સાંભાર છે, મેંદુવડા છે, સાઉથ ઇન્ડિયન ચટણીના આ બધા પ્રીમિક્સિસ છે. એટલે આ સીધા તમારે ઉપમા બનાવવી હોય કે સાંભાર બનાવવો હોય તો આ પ્રીમિક્સમાંથી તરત સીધો ફટાફટ તમે બનાવી શકો. હા, સાંભારમાં એવું છે કે જસ્ટ તમે અંદર પાણી નાખી અને ઉકાળો એટલે તમારો સાંભાર રેડી છે. એમાં તમારે સોલ્ટ પણ એડ કરવાની જરૂર નથી. ચટણી પણ, ચટણીમાં પણ એવું જ છે, તમારે એને જોઈતું પાણી એડ કરો અથવા એમાં મોળું દહીં એડ કરો એટલે તમારી ચટણી રેડી થઈ જશે. અને દરેકની પાછળ એની રેસીપી આપેલી છે. બિરયાની મસાલો, બિરયાની પ્રીમિક્સિસ છે તો બિરયાની અને પાછળની રેસીપી પણ છે, તમારે કેટલી ક્વોન્ટિટીમાં કેટલી વસ્તુ લેવી અને સાથે સાથે બરીસ તો બધું જ એમાં રેડી જ છે એટલે તમારે આ કરીને સીધું એને બનાવવાનું જ રહેશે. દરેક સબ્જી છે, આ નાન પ્રીમિક્સ છે તો દહીંમાં લોટ બાંધો અને 15 મિનિટ પછી નાન બનાવો. રેસીપી પાછળ એની પાછળ પણ રેડી છે. જો તમારી પાસે સમય નથી અથવા તો તમને આ પ્રકારના વસાણા ઘરે કેવી રીતે બનાવવા એની ખબર નથી તો તમે એકવાર વિશાખાબેનને ઓર્ડર આપી અને ખાતરી કરી શકો છો. દરેક પ્રોડક્ટ સારી ક્વોલિટી વસ્તુ વાપરીને તૈયાર કરવામાં આવે છે. વોટ્સઅપ નંબર અને ઘરનું એડ્રેસ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તો એમાંથી તમે જોઈ અને એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આવી નવી નવી જગ્યા વિશે જાણકારી મેળવવા માટે જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો જેથી એમને પણ આવી નવી નવી જગ્યા વિશે જાણકારી મળતી રહે. તો ફરીથી મળીશું એક નવી જગ્યા સાથે.